નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે આપણા કાર્યક્રમમાં એક એવું વ્યક્તિત્વ, એક એવા આર્ટિસ્ટ, એક એવા કલાકાર ચહેરો સામે આવતા જ ટિપિકલ એમની ટ્રેડિશનલ સ્ટાઇલ આપણને આવી જાય. એ સ્ટાઇલ આવે છે, પરંતુ એકમાત્ર સ્ટાઇલ નથી આવતી, કારણ કે વર્સેટાઇલ એમણે રોલ કરેલા છે. જ્યારે તેમને અલગ અલગ રૂપમાં જોઈએ ત્યારે આપણને અલગ અલગ એ આર્ટિસ્ટનો, એ કલાકારનો પરિચય થતો હોય છે. આપણી સાથે જે હાજર કેતકી દવે. કેતકીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. મારી સામે જોઈને બોલશો આપ, કેમેરા સામે નહીં જુઓ. ઓકે, આંખમાં આંખ મિલાઈને આજે વાત કરીશું, કારણ કે આજે વાતો કરવાની છે, દિલથી વાતો કરવી છે, અંતરંગ વાતો કરવી છે. તમે અત્યારે મારા માટે જે બધું બોલી ગયા ને ત્યારે મને ખબર પડી, અચ્છા આ બધું છે મારામાં. ના હા, ઓકે ઓકે ભાઈ, પહેલી વખત કેતકીજી ના ખ્યાલ આવી રહ્યો છે અને થેન્ક્સ ટુ ઓલ ઓફ વ્યુઅર્સ કે તમે આ કાર્યક્રમ એટલો સફળ બનાવ્યો કે આપણે આવા મહાન કલાકારોને એમને ખબર નથી હોતી એવી વાત આપણે આ કાર્યક્રમની શરૂઆતમાં જ કહી દે. કેતકીજી, નોર્મલ આ સવાલ બધાને પૂછતો હોઉં છું, પુત્રના લક્ષણ પારણામાંથી જન્મે ને ત્યારથી જ ખબર પડી જાય કે આ શું થશે, આ શું કરશે, અને તમને તો હેરિડિટીમાં મળે. કરેક્ટ. છતાં પણ હેરિડિટીમાં ઘણા બધા એવા કલાકારોના પુત્ર પુત્રીઓને ટેલેન્ટ મળતું હોય છે, પરંતુ બ્રેક નથી મળતો હોતો. કદાચ માવજત પણ એ કલાકાર જ્યારે જન્મે છે, એમના કોઈ પણ કલાકાર પતિ એટલે એમના પિતા અથવા તો માતા દ્વારા અલગ રીતે માવજત કરવામાં આવતી હોય છે. કેતકીજીની માવજત એ સ્ટાર ગર્લ તરીકે જ કરવામાં આવી હતી, એક કલાકારની દીકરી એ રીતે જ કરવામાં આવી હતી, કે બિલકુલ કોમન જે એક બાળકીનો ઉછેર થાય એ રીતે કર્યો હતો? એ જ રીતે કોમન, બિલકુલ સ્ટાર તરીકે નહીં. અને મારી મમ્મીને તો બિલકુલ ઈચ્છા પણ નહોતી કે હું એક્ટ્રેસ બનું, કારણ કે એ મને ઓલવેઝ કહેતા હતા કે ઇટ્સ અ વેરી બિગ સ્ટ્રગલ છે આ લાઈનમાં, તો તારે નથી કરવાનું. અને હું ભણવામાં સારી હતી, એટલે હું નાની હતી ત્યારે હું ઓલવેઝ એમ કહેતી હતી કે હું ડૉક્ટર બનીશ. ઓકે ઓકે. સો બધાને એમ હતું, અરે વાહ મારી દીકરી તો ડૉક્ટર, ને બધા ખુશીનો માહોલ હતો. અને અચાનક 13 વર્ષે મેં કીધું ના, મારે એક્ટ્રેસ થવું છે. ઓકે. એટલે પછી થોડી ટેન્શન આવી ગયું ઘરમાં. સો નોટ એટ ઓલ લાઈક અ સ્ટાર ચાઇલ્ડ, મમ્મીએ તો નથી ઉછેરી, બટ નેચરલી તમે મોટા થતા હો ત્યારે તમે જે જોતા હો આખો વખત, અને તમને વાતાવરણ જ્યારે ઓડિયન્સ આવીને તમારી મા બાપને એ લોકો મળે ને તમે જે બધું એ જુઓ, ત્યારે ઓટોમેટિકલી તમારા અંદર એ જતા હોય છે સંસ્કાર, જેમાં તમને લાગે કે આ કંઈક વિશેષતા છે આ વ્યક્તિમાં, જે નોર્મલ લોકોને આપણે જોઈએ એનામાં નથી. સો એ તમારામાં આઈ થિંક નેચરલી એ આવ્યા કરે કે કંઈક જુદું છે, આઈ એમ નોટ નોર્મલ, હું લાઈફ નથી જીવી રહી, મારી લાઈફ કંઈક ડિફરન્ટ છે એવું તમને લાગે. બટ મા બાપ પાસેથી ઇટ વોઝ નેવર લાઈક ધેટ એટ ઓલ. એ એક્સપેક્ટ કર્યું જ નહોતું, અને કદાચ એ લોકો ઈચ્છતા પણ નહોતા આપે વાત કરી તે પ્રમાણે. યસ, ઈચ્છતા. હવે અંદરથી તો થાય એવું નથી કે ખાલી કેતકી દવેને જ આવું અંદરથી થયું કે હું કલાકાર છું, હું કંઈક અલગ છું, હટકે છું, આવું ઘણા બધાને થતું. બધાને થતું, બધાને એમ કારણ કે બધાને ખબર છે પોતાનામાં એક વિશેષતા હોય. પણ એક કલાકાર તરીકે એસ્ટાબ્લિશ થવા માટે પરફોર્મન્સ જરૂરી હોય છે, એ પરફોર્મન્સ માટે એક ચાન્સ જરૂરી હોય છે. એ ચાન્સ સ્ટારની પુત્રી અથવા તો કલાકારની પુત્રી હોવાના કારણે સરળતાથી મળી ગયો? નહીં, હું નથી એવું માનતી, બિલકુલ એવું નથી હોતું. અને હું નાટક માટે મારે ઘણી સ્ટ્રગલ કરવી પડેલી, કારણ કે એવું નથી કે કલાકારની એ ડોટર છે એટલે તમને લઈ લે. ઇનફેક્ટ હું એમ કહીશ કે તમે કલાકારની ડોટર છો એટલે પહેલાં તો એ લોકો તમને એ રીતે જ જુએ કે તમારી મમ્મીને જેટલું આવડે છે એવું એટલું જ તમને એક્સપેક્ટેશન બહુ હાઈ એક્સપેક્ટેશન આવ્યો. એન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ. કેવી રીતે એવું બને કે તમે મમ્મીએ આટલા વર્ષો કર્યા હોય કામ કર્યું અને તમે અચાનક હું જાઉં 16 વર્ષે અને મેરે કો વહી દો તમારી માં, અરે એવા કહાં સે આયેગા. સો ફર્સ્ટ ઓફ ઓલ દેટ એક્સપેક્ટેશન ઇઝ દેર. સો મને એવું લાગે છે આઈ હેડ ટુ સ્ટ્રગલ અલોટ ટુ પ્રૂવ માય સેલ્ફ, કે મારી યુ નો એક તમારી એક આઈડેન્ટિટી પ્રૂવ કરવા માટે તમને એ માવજત કરવી પડે છે. યુ હેવ ટુ કે આઈ એમ ડિફરન્ટ, પ્લીઝ એક્સેપ્ટ મી નોટ એઝ અ ડોટર બટ એઝ અ પર્સનાલિટી, હું જે છું તે. તો ઇટ ટેક્સ ટાઈમ, ઇટ ટેક્સ મોર ટાઈમ ધેન ફોર અ નોર્મલ પર્સન. એ નોર્મલ પર્સન લોકો ઇઝીલી એક્સેપ્ટ કરી લેશે, પણ એક્ટ્રેસની છોકરી છે તો એને એ પેરામીટર એના માટે બહુ હાઈ હોય. સો શી સ્ટાર્ટ્સ ઓનલી આમ, નોર્મલ છોકરી કદાચ અહીંયા ચાલુ હોય, અમારે શરૂઆત જ અમારી અહીંથી થાય કે ભાઈ તમે અહીંયાથી જ
શરૂઆત તમારે કરવી પડે એટલે એ લેવલ સુધી પહોંચવા માટે કદાચ મહેનત પણ ઘણી છે. આપે કીધું ઇનબિલ્ટ જીન્સ હોય એ પણ ક્યાંક મદદરૂપ થયા છે. પ્લસ તમને પેલું કમ્પેરિઝન કોન્સ્ટન્ટ રહે એટલે તમારે એ પણ તમને ન ગમે કે કોઈ તમને કે મમ્મી સેમ સેમ નહીં, તમને એમ થાય કે ના મારી એક વ્યક્તિત્વ મારું જુદું છે, પોતાનું કંઈક અલગ મને મને કહે. યસ આઈ એમ ડિફરન્ટ. પણ કેટકીજી એવું નોર્મલી એવું કહેવાય છે કે એક સક્સેસ આર્ટિસ્ટ હોય ને નેવર સેટિસ્ફાઈડ વિથ હીઝ ઓર અ પરફોર્મન્સ, નેવર નેવર. સેમ ફિલિંગ કેટકી દવેમાં છે કે સેટિસ્ફેક્શન લેવલ લગભગ નથી આવતું કે યાર હજી? નો, આઈ એમ હેપી. મને બેઝિકલી હું કામ કરું ત્યારે મને ખુશી હોય છે, મારામાં અંદરૂની આનંદ હોય છે. સો એ આનંદ મને ઓલવેઝ રહ્યું છે. પછી એ અલગ વાત છે કે પત્યા પછી કદાચ મને એમ થાય કે આઈ કુડ હેવ ડન ધીસ બેટર, બટ વય હું જ્યારે એ પરફોર્મ કરતી હોઉં ત્યારે મને એવું નથી ફીલ થતું, કારણ કે ત્યારે મને એમ જ છે કે મેં બેસ્ટ આપ્યું છે, કારણ કે મારો આનંદ હોય છે. કદાચ પત્યા પછી હું જ્યારે જોતી હોઉં છું મારી જાતને, મે બી બીકોઝ સિરિયલ્સમાં ને એમાં અમને ચાન્સ મળે છે, ડ્રામામાં નથી મળતો, સિરિયલ્સમાં કે ફિલ્મમાં, ત્યારે તમને એવું લાગે કે અરે આઈ કુડ હેવ ડન ધીસ બેટર, હું આમાં એવું હોય. બાકી ઓન સ્ટેજ યુ આર ગિવિંગ યોર બેસ્ટ ઓલવેઝ. કેતકીજી, નોર્મલી દરેક વ્યક્તિની લાઈફનો પોતાનો કોઈ પણ એક પ્રસંગ, પહેલો પ્રસંગ હોય ને દરેક મૂડનો, એ ક્યારે ભૂલાતો નથી, એ સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થયેલો જ હોય. ગમે ત્યારે એને આંખ બંધ કરીને એ વિષયનું વિચારે એટલે તરત જ બિલકુલ રીલ આખી રિપીટ ટેલિકાસ્ટ એના માનસ પટલ પર થતી હોય છે. પહેલું પરફોર્મન્સ કેતકીજીનું જે મને યાદ રહી જાય એવું પહેલું જ પરફોર્મન્સ, મારું પહેલું પરફોર્મન્સ તો હું સ્કૂલમાં હતી ત્યારે યાદ છે મને. હું 7-8 વર્ષની હોઈશ અને હિરોઈનનો રોલ હતો અને મને બહુ ઉત્સાહ હતો મારામાં અને મેં કીધું હું બની છું. મને 7-8 વર્ષથી હિરોઈન, યસ, મને પહેલેથી એમ હતું. અને એ રાણીનું કેરેક્ટર હતું, પ્રિન્સેસ, અને મેં કીધું હું મેં હાથ ઉપર કર્યો અને ત્યારે મને કીધું નહીં તને પ્રિન્સેસનો રોલ નહીં મળે. મેં કીધું કેમ મને રોલ કેમ હું ના કરું, તો કે નહીં તારો અવાજ પ્રિન્સેસ જેવો નથી. ત્યારે મને ખબર, ઓ અચ્છા, મારા અવાજમાં કંઈક જુદું છે. તો મને કીધું શું કયો રોલ છે, તો કે પ્રિન્સેસની જે હેલ્પર બાજુની એનો એ રોલ મને આપ્યો. અને મને અચ્છા કંઈ વાંધો નહીં, ચલો એ રોલ કરશું. અને પછી બહુ મેં તૈયારી કરી એની, પેલા સાડી ફાડી કે હાફ કરી બધું બહુ પહેર્યું, પરફોર્મન્સ થયું, આઈ વોઝ વેરી એપ્રિશિએટ. નેક્સ્ટ ડે પછી સ્કૂલમાં ક્લાસમાં ટીચરે બધાની સામે કીધું કે શી ડીડ અ વેરી ગુડ જોબ અને બધાએ તાળીઓ પાડી, પણ વેરી સોરી બીકોઝ ઓફ હર વોઇસ વી કુડન્ટ ગીવ હર દેટ. ત્યારે મને એક રિયલાઇઝેશન કે વોટ ઇઝ રોંગ વિથ આ અવાજમાં, યુ નો. સો આ મને પરફોર્મન્સ મારું બહુ, અને ત્યારથી મને એક આપણને અંદરથી એઝ એન એક્ટ્રેસ થયા કરે ઓકે આ જ અવાજ સાથે એક દિવસ હું બતાવીશ તને, ભલે તું આજે મને બોલતી હોય. અને આ મારી સાથે ઘણી વાર આવું જ થયું છે પાસ્ટમાં, જ્યારે સ્ટ્રગલ પીરિયડમાં જ્યારે આપણા ઓફકોર્સ બિગ ડિરેક્ટર્સ આવીને આપણને બોલે કે એ તો તેરા આવાજ કે બગેર કા પરફોર્મન્સ હૈ ઇસલિયે તુને અચ્છા કિયા, ઓકે. સો આઈ વી લાઈક અચ્છા અભી તો ફિર આપકો આવાજ કે સાથ વાલા દિખાતે હૈ, પછી આવાજ કે સાથ વાલા દિખાવી, ત્યારે પછી આવીને કે અરે ક્યાં બાત હૈ, પછી યાદ અપો સર આપણે યાદે બોલા થા મે લોકો 5 સાલ પહેલે કે આવાજ કે વાલા પરફોર્મન્સ અભી આજ મેરા બરાબર થા ના, તો કે અરે યાર તું ક્યાં યાદ રખતી હૈ સર. ઓકે, અહીંયા રોકું છું. ટાઈમ થયો છે બ્રેક નો, ઓકે. પરંતુ બ્રેક પછી એવી વાત આપને એક સવાલ પૂછવા જઈ રહ્યો છું અને આશા પણ રાખીશ કે એનો બિલકુલ બ્લન્ટ જવાબ અને રિયલિસ્ટિક આન્સર મને મળે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો, કેતકીજી સાથેની વાત બીજા તબક્કાની, એક બ્રેક બાદ. હા, મને ખબર નહોતી આ શો વિશે કે મારે શું આવીને બોલવાનું છે અને શું કરવાનું છે, પણ અહીંયા આવ્યા પછી બહુ મજા આવી. એકદમ જુદા પ્રશ્નો મને પૂછ્યા જ, જે અત્યાર સુધી કોઈની હિંમત નહોતી મને પૂછવાની, એ મને દેવાંગભાઈએ બધું પૂછ્યું છે અને બહુ સહેજતાથી પૂછી લીધું, એટલે મારે સહેજતાથી જવાબો પણ આપવા પડ્યા, પણ એની જ મને મજા આવી. અને ગોડ બ્લેસ યુ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં, કેતકી દવે બીજા તબક્કાની વાતો માટે હાજર. કેતકીજી, બ્રેક પહેલાં મેં આપને કીધું કે હું એક સવાલ એવો પૂછવા જઈ રહ્યો છું જે સવાલનો જવાબ મને બિલકુલ બ્લન્ટ જોઈએ છે, જે સાચો છે એ જ જોઈએ છે. એ તમે કેવી રીતે નક્કી કરશો? વ્યુઅર મારાને તમારા કરતા ઘણા સ્માર્ટ છે, સમજી જશે કે આપણે સાચું બોલ્યા છે કે ખોટું બોલ્યા છે કે બનાવીને બોલ્યા છે કે સ્ક્રિપ્ટેડ છે. ઓકે, આ સવાલ કેટકી તમે એરોગન્ટ છે? નો.
વોટ શું જોઈ રહ્યા છો? એવો માહોલ છે. માહોલ છે મતલબ આર્ટિસ્ટ એવું કહે છે કે બોસ ગમે ત્યારે બગડે કાંઈ નક્કી નહીં. તે એનો પર્સપેક્ટિવ છે. ઇટ ઇઝ એની એનું થિંકિંગ છે, એનું બિલીફ છે. હું અંદરની એરોગન્ટ નથી. તમને લાગતી હોય તો તમારો પ્રોબ્લેમ છે, મારો નથી. આઈ ડોન્ટ ફીલ આઈ એમ એરોગન્ટ. કે કેવું લાગે છે કરું કે એરોગન્સી ઇઝ અ બાય પ્રોડક્ટ વિથ સક્સેસ? ઓફ વોટ? વિથ સક્સેસ નોટ એટ ઓલ. વાય? શા માટે? સક્સેસ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ યોર વર્ક. હું એમ કહીશ, આઈ એમ, હું મારું કામ કરી રહી છું મારા એન્જોયમેન્ટ માટે. આઈ ફીલ સક્સેસ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ યોર વર્ક. ઇટ ઇઝ નોટ નેસેસરી દેટ સક્સેસ એવરીબડી ગેટ્સ. એન્ડ વોટ વી મીન બાય સક્સેસ, બધાની વ્યાખ્યા અલગ હોય છે. પણ તમે જે કામ કરો છો એમાં તમે સક્સેસફુલ થઈ શકો છો અથવા તો સક્સેસફુલ નહીં થઈ શકો. સો આઈ વુડ સે સક્સેસ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ વર્ક. એરોગન્સ ઇઝ અ નેચર. એ કોઈનું નેચર એરોગન્ટ હોય છે, નોટ બિકોઝ ઓફ સક્સેસ. એ નેચર હોય. ગરીબ માણસમાં પણ એરોગન્સ હોય છે. એટલે હાઉ કેન વી સે કે સક્સેસથી જ એરોગન્ટ હોય છે? ઇનફેક્ટ આઈ વુડ સે સક્સેસ જેમ જેમ તમને આવતું જાય, તમને એટલું બધું શીખવાડતું જાય કે તમે વધારે હમ્બલ થતા જાઓ. બિકોઝ તમને એટલા બધા, તમે એ સક્સેસથી એમ થાય કે આટલું બધું મને કેમ આપ્યું, યુ નો, ભગવાને, કે આપણે જેમાં બી માનીએ કે આટલું બધું મને આપી રહ્યો છે. યુ બિકમ મોર હમ્બલ એન્ડ હમ્બલ એન્ડ હમ્બલ. આઈ ફીલ આઈ વુડન્ટ કોલ એરોગન્સ બાય પ્રોડક્ટ ઓફ સક્સેસ. નાવ નાવ બધા જ લગભગ ક્ષેત્રોમાં કામ કર્યું કેતકીજીએ. ટીવી ડન, થિયેટર થિયેટર ડન, મૂવી, અરે સોરી, મૂવી કર્યું છે પણ ઓછું કર્યું છે. જે જોબ સેટિસ્ફેક્શન છે, વર્ક સેટિસ્ફેક્શન છે, એ નોર્મલી ક્યાં ફીલ થતું હોય છે? ને એપ્રિસિએશન મેક્સિમમ ક્યાંથી મળ્યું છે? એ ક્યાંય બે મેચ નથી થતું એવું લાગે છે? વાય? એટલે પ્લેમાં કદાચ વર્ક સેટિસ્ફેક્શન મળ્યું છે, એન્ડ ઇવન જોબ સેટિસ્ફેક્શન, એન્ડ ઇવન ઓડિયન્સ લવ, ઇવન ઓડિયન્સ લવ. એન્ડ આપણે ટીવી સિરિયલ્સની વાત, એમાં વધારે ઓડિયન્સ લવ મળ્યું. બીકોઝ માય ક્વેશ્ચન ઇઝ ધેટ, યા, વાય? કારણ કે ટીવીનું રીચ જ વધારે છે. થિયેટરનું રીચ ગુજરાતી ઓડિયન્સ સુધીનું જ સીમિત હોય છે. જ્યારે આપણે ટીવી કરીએ છીએ તો વધારે લોકો સુધી આપણે પહોંચીએ છીએ. સો નેચરલી વધારે લોકો આપણને જુએ, એટલે આપણું કામ એ લોકો વધારે લોકો એપ્રિશિએટ કરે તમને. સો ધ રીચ ઇઝ મોર. સેમ વે તમે જ્યારે ફિલ્મોમાં જાઓ તો ફિલ્મોનું રીચ ટીવી કરતાં પણ વધારે મોટું છે. કેતકીજી એક્સપેરિમેન્ટલ ઘણા બધા પ્રયોગો કર્યા છે હું માનું ત્યાં સુધી. પ્લેમાં પહેલા શરૂઆતમાં આઈ થિંક સવિતા દામોદર પરાજય, ઇવન સંકેત કરીને કન્ટિન્યુ કર્યું. પછી સંકેત 3 કરોડ સમથિંગ, 24 કલાક, એક સવાલ. આ બધા હટકે પ્રયોગો હતા. ના, હવે વાત ત્યાં આવીને અટકે છે. આ બધા પ્રયોગો નવા નવા થાય છે. હું સીધો પ્લે પર આવી જઉં છું, કારણ કે આ એક સવાલ કોઈ પણ ગુજરાતી આર્ટિસ્ટને થતો હોય છે. આ સ્ક્રીન પર જ્યારે પણ ઇન્ટરવ્યુ બેઝ કોઈ પણ શો હોય છે, કોઈ પણ ગુજરાતી એક સફળ કલાકાર સાથે, પ્લેમાં જે ઇન્વોલ્વમેન્ટ થવું જોઈએ એટલા સફળ આર્ટિસ્ટ નથી થતા. ઓછા થાય છે બીકોઝ ક્યાંક પૈસા ઓછા છે, અથવા તો પછી આપે કીધું પ્રમાણે ઓડિયન્સ એનું લિમિટેડ હોય છે. 700-800 હજારમાં શો કરવાનો છે. સફળ આર્ટિસ્ટ થાય પછી એ પ્લેમાં નથી આવતા, ઓછા કરે છે, પછી પ્લે ઓકા કરે છે. હા હા હા, મેબી એના કારણે સીધી અસર થાય છે રંગભૂમિ ઉપર. રંગભૂમિ પર અસર આઈ ડોન્ટ થિંક. કેતકી દવે પરફોર્મ કરે, સરિતાજી પરફોર્મ કરે, પરેશભાઈ પરફોર્મ કરે, હોમીભાઈ પરફોર્મ કરે, રાજરાજી પરફોર્મ કરે, એની સાથે જે બીજા કો આર્ટિસ્ટ 5-10 હોય છે એ ગ્રૂમ થતા હોય છે. એ ગ્રૂમિંગ માટે આવા કોઈ સિનિયર આર્ટિસ્ટની જરૂર હોય છે ફ્લોર પર. પણ સિનિયર એમની એબ્સન્સમાં ક્યાંક એક ગ્રૂમિંગ ઓછું થતું એવું નથી લાગતું? સિનિયર આર્ટિસ્ટનું બી પોતાનું એક ગ્રૂમિંગ હોય ને. સી, ઇવન ધો વી હેવ બીકમ સિનિયર, અમારું હજી ગ્રૂમિંગ જ થઈ રહ્યું ને. અમે બી ગ્રોથ થઈ રહ્યા છીએ હજી એઝ એન આર્ટિસ્ટ. સો મને, હું મારું પોતાનું બી ગ્રોથ જોઉં તો આઈ ડુ નોટ ફીલ લાઈક, મને એમ થાય કે ઓકે, સ્ટેજ મેં ઘણું એક્સપ્લોર કર્યું છે અને તો મારે બીજું મીડિયમ એક્સપ્લોર કરવું છે. તો એઝ એન આર્ટિસ્ટ મારું ગ્રોથ, હું ટીવીમાં જાઉં, એઝ વી ઓલ નો ઇટ્સ અ ડિફરન્ટ મીડિયમ. સેમ વે ટીવીમાંથી એમ થાય કે અચ્છા આ બહુ કર્યું, મને જોવા દે ત્રીજું મીડિયમ શું છે, તો કે ફિલ્મ મીડિયમ. ઓકે, એ ફિલ્મનું મીડિયમ કેવું છે? તો હું પર્સનલી પછી હું મારો ગ્રોથ એઝ એન આર્ટિસ્ટ જોઉં. બિકોઝ મને કદાચ એમ લાગતું હોય કે એક થિયેટરમાં મીડિયમમાં મારી જાતને હવે જરા હું સ્ટેલ થઈ રહી છું, તો મને પોતાના ગ્રોથ માટે આઈ નીડ ટુ ગો ઇન ટુ અનધર મીડિયમ. સો હું એમ નથી માનતી કે બિકોઝ ઓફ એન આર્ટિસ્ટ કોઈ વસ્તુ ગ્રો થતી હોય. એક મીડિયમનું પોતાનું જ એક હોય. જેમ કે આર્ટિસ્ટ હોય તો બી આપણને સ્ક્રિપ્ટ જોઈએ, વી નીડ અ ડાયરેક્ટર, વી નીડ એવરીથિંગ ઇઝ સુમેળ થઈને એક પ્રોડક્શન બનતું હોય છે. તો હું એવું નથી માનતી કે એક સ્ટારના લીધે એક પ્રોડક્શન બનતું હોય છે. ઓકે, ફાઇન. લાઈફમાં ઘણા ઘણા રોલ કર્યા આપે,
સેડ સીન પણ કર્યા છે, કોમેડી પણ કર્યા છે, થોડું ઘણું ક્યાંક એગ્રેશન બતાવતા કર્યા છે. ઓકે, રીલ લાઈફ અને રિયલ, રીલ લાઈફમાં સેડ રોલ કર્યો છે, ઘણા કર્યા છે, રિયલ લાઈફનો સૌથી સ્ટ્રોંગેસ્ટ સેડ રોલ કયો હતો આપની લાઈફ? સેડ રોલ તો ન હોય પણ મીન્સ રિયલ સિચ્યુએશન, રિયલ સિચ્યુએશન એવી લાઈફની કઈ હતી જ્યાં સૌથી વધુ સેડનેસ ફીલ કરી હોય કેતકીજીએ? એ ઓફકોર્સ જ્યારે મેં ડેથ નજરની સામે જોયું, વેન પ્રવીણ જોશી, ધ લેટ પ્રવીણ જોશી એ જ્યારે ઓફ થઈ ગયા, ત્યારે ફોર મી ઇટ વોઝ ડેથ વિચ આઈ સો વિથ માય આઈઝ. સો દેટ વોઝ અ સેડ સિચ્યુએશન એન્ડ દેટ રિમેન્ડ ઇન માય માઇન્ડ કે ઓકે આ ડેથ છે. ત્યાં સુધી મને ખબર નહોતી વોટ ઇઝ ડેથ, બટ ડેથ આઈ કેમ ટુ નો કે ધીસ ઇઝ, કે આના પછી ધીસ વ્યક્તિ આઈ એમ નોટ ગોઈંગ ટુ સી અગેન. મેમરીઝ આર ગોઈંગ ટુ બી ધેર, મેમરીઝ રહેશે, પણ એ વ્યક્તિ તમારી પાસે ત્યારે ખબર પડી. સો હું બહુ નાનપણમાં એ ગ્રૂમ થઈ ગઈ ફોર કે આ થઈ શકે છે, માણસ લાઈફમાંથી જઈ શકે છે અને આ જિંદગી છે, ધીસ ઇઝ વોટ લાઈફ ઇઝ. બહુ નાનપણમાં આ મને ખબર પડી. સો દેટ વોઝ ધ મોસ્ટ સેડ મોમેન્ટ આઈ વુડ. નાઉ હેપીએસ્ટ મોમેન્ટ, સૌથી વધુ, સૌથી વધુ જ્યારે મારા બાળકો બંને, એક દેટ વોઝ મોસ્ટ હેપી ફોર મી એન્ડ ઇટ વોઝ આઈ થિંક કોઈ પણ મા માટે સૌથી આનંદનું એક, યુ નો વેન ધ ચાઇલ્ડ ઇઝ બોર્ન અને ડૉક્ટર તમને એ આમ ઊંધું કરીને તમને બતાવે બાળક અને તમે એને જોતા હોય, એન્ડ યુ નો દેટ ફિલિંગ ઇઝ અનએક્સપ્લેનેબલ. માણસોને કોઈ દિવસ ખબર જ નહીં પડશે કે એ શું છે ફિલિંગ, યુ ઓલ વિલ નેવર. અને તમને લોકોને માણસોને એમ લાગે અરે અમે તો આ જો નહીં, આ જ એક છે ને, અને એ ભગવાને અમને જ આપ્યો છે એ ચાન્સ કે આ તમે લોકો ફીલ. લેડીઝ મસ્તી બહુ કરે છે કેતકીજી, મસ્તી ખોર ખરા, કોકને ટીખળ કરવી, કોકને હળી કરવી, આ બધો કેતકીજીનો સ્વભાવ છે. અચ્છા, પેલાને ખબર પડે કે ન પડે, પણ પછી બહુ મોડી ખબર પડે ત્યારે અચ્છા કેતકીએ કર્યું હતું, ઓકે ઓકે. આવા રોલ પણ ઘણા કર્યા છે રીલમાં. રિયલ લાઈફની આવી કોઈક મસ્તી જે ખરેખર એ મિત્ર સાથે નહીં હોય, કોઈ રિલેટિવ સાથે નહીં હોય, એ આજની તારીખમાં મળે છે ત્યારે પણ કહે છે કે કેતકી એ દિવસ હું ક્યારે નહીં ભૂલું, તે આ મસ્તી મારી સાથે કરી હતી. ના હું નથી કરતી એવું, કઈ કોઈને આમ યાદ રહી જાય એટલા બધા સીધા સાદા તો હું ના, પણ એવું મસ્તી હું લાઈક કોઈને તકલીફ આપું કે એવું કઈ મસ્તી, હું મસ્તી નોર્મલી કરું મારી સાથે. ઉડનાનું આઈ બીકમ, મને કોઈ ઉલ્લુ બનાવીશ, યસ હું વિક્ટિમ બની જાઉં છું. કેટલી વાર મને આવી રીતે કરીને મને રડાવી છે. કોણે કોણે રડાવી હતી? પરેશ રાવળે. અમે લોકો એકવાર જઈ રહ્યા હતા ટ્રેનમાં અને એવી રીતે એણે મને બહુ એમ રડાવી, મને ફોર સમ કાર્ડ્સની ગેમ ચાલી રહી હતી અને મને હરાવીને, હરાવ્યા કરે, ચીટિંગ કરે, ચીટિંગ કરે, મને હાર્યા કરવા, મને બહુ જ ખરાબ લાગી રહ્યું હતું. અને પછી મને ખબર પડી કે આ લોકો બધા મળીને મને ઉલ્લુ બનાવી રહ્યા હતા. And I was crying in the end કે મને રમવું જ નથી ને એવું બધું. But I have never done. I don't know. હું મસ્તી કરું, મોઢા પર મસ્તી કરું, પણ પેલું નહીં કે કોઈને પછી યાદ રહી જાય કે તે આવું કરેલું મારી સાથે. મને તો યાદ નથી એવું કર્યું હોય, તો યાદ નથી કર્યું બી હોય, આઈ ડોન્ટ નો. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ અંતિમ તબક્કાની વાતો કેતકીજી સાથે. હા, મને ખબર નહોતી આ શો વિશે કે મારે શું આવીને બોલવાનું છે અને શું કરવાનું છે, પણ અહીંયા આવ્યા પછી બહુ મજા આવી. એકદમ જુદા પ્રશ્નો મને પૂછ્યા જ, જે અત્યાર સુધી કોઈની હિંમત નહોતી મને પૂછવાની, એ મને દેવાંગભાઈએ બધું પૂછ્યું છે અને બહુ સહેજતાથી પૂછી લીધું, એટલે મારે સહેજતાથી જવાબો પણ આપવા પડ્યા, પણ એની જ મને મજા આવી. અને ગોડ બ્લેસ યુ. બ્રેક પછી ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. નવા રંગરૂપ સાથે કેતકીજી આવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી લોકોની આંખો તરસતી હતી કે ક્યાં છે આ કેતકી દવે, સડનલી મિસિંગ, કરેક્ટ, ફરી પાછા આવી રહ્યા છે ગુજરાતી દર્શકોના મનને લુભાવવા માટે. શું છે રોલ, શું છે સિરિયલ, એના વિશેની વાતો. હું આવી રહી છું ઈટીવી ગુજરાતી, નવી રીતે લોન્ચ
થઈ રહ્યું છે ઇન અ ન્યૂ કલર એન્ડ એવરીથિંગ ઇઝ ન્યૂ અબાઉટ ઇટ. સો અમે લોકો બધા નવા આર્ટિસ્ટો એની સાથે જોઈન થયા છીએ, નવા નવા પ્રોગ્રામ આવી રહ્યા છે. એવી જ રીતે મારો એક પ્રોગ્રામ આવે છે જેનું નામ છે 1760 સાસુમાં. તમને એમ થશે આ શું છે, આ બે કેમ છે? તો 1760 નામ શું છે? મારો બિલ્લા નંબર, કે હું હવલદારનો રોલ કરું છું. ઓકે, હું હવલદાર છું. આ બાકી રહી ગયો એટલે મેં આ ચૂઝ કર્યો રોલ, કારણ કે મારે હવલદાર આવો ચાન્સ ક્યાં મળે. અને એ હવલદાર જે પાછી સાસુમાં છે, અને કોની સાસુમાં છે? વહુની, બરાબર. અને વહુ કોણ હોય? ઇન્સ્પેક્ટર છે. ઓકે, એટલે પોલીસ સ્ટેશનમાં વહુ બોસ છે. એટલે હવલદાર નેચરલ યસ મેડમ કરતી હોય, પણ જેવી વહુ ઘરે આવે એટલે સીધી સાસુમાં ઇન એક્શન. એટલે એ બહુ મજાની આમ આખી તકરાર છે સાસ બહુની, જેમાં છોકરો બિચારો વચ્ચે હોય ઓલવેઝ. અને આનો વરે વચ્ચે હોય ને, કારણ કે એ બી એક બાજુ વર છે ને એક બાજુ એ કોઈનો સસરો છે, એટલે એ હોય. અને આની પોતાની એક સાસુ છે જે બી સાસુમાં એની હોય. સો આવું આખું એક સરસ ફેમિલી ડ્રામા છે, વિચ ઇઝ વેરી નાઇસ કોમેડી. સ્ક્રિપ્ટ અને સિચ્યુએશન આ નોર્મલી કોમ્બિનેશન સતત આપવું પડે છે કોઈ પણ કોમેડી સિરિયલમાં. સ્ક્રિપ્ટ પણ એટલી પ્રોપર પંચ હોવા જોઈએ, ડાયલોગ્સ પ્રોપર હોવા જોઈએ, અને સાથે સિચ્યુએશન પણ. કેવું કોમ્બિનેશન છે 1760માં? 1760માં આઈ વુડ સે કેરેક્ટર્સ આર ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઈચ એન્ડ એવરી ઓલ ઓફ અસ હેવ અવર ઓન કેરેક્ટર્સ. અને એવી જ રીતે એનું સિચ્યુએશન્સ એનામાં બહુ છે, એવી રીતે અમે લાવ્યા છે બીકોઝ ઓફ ધીસ હવલદાર અને એ ઇન્સ્પેક્ટર છે, અને પછી ઘરે આવે તો સાસુ હોય, અને પ્લસ આનો જે વર હોય છે સાસુનો એ એક જમાનાનો ડોન છે. ઓકે, એક જમાનાનો ડોન છે, અને હવે આની આના લીધે સુધરી ગયો છે, કારણ કે હવલદાર હતી એટલે એને સીધો કર્યો. એટલે આખું એવું ટાઈપનું બધા કેરેક્ટર્સ બહુ સારા બનાવ્યા છે, અને ઓફકોર્સ સિચ્યુએશન્સ પણ છે. સો એવી આખી સ્ક્રિપ્ટ. ડુ યુ ફીલ દેટ કે ગુજરાતી સિરિયલમાં, ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી આ જે સિરિયલની ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર જે જોઈતું હતું, લોકોની ડિમાન્ડ હતી, એ ક્યાંક પૂરું નહોતું પડતું? કેતકીજી પોતે પણ ક્યાંક અંદરથી એવું ફીલ કરતા હતા? નેચરલી. વોટ વોઝ ધ લેકિંગ? ધ લેકિંગ ઇઝ ઇન ધ હોલ કોન્સેપ્ટ ઓફ ધ જે સિરિયલ્સ આપણી બધી આવી રહી હતી ગુજરાતી, એ કોન્સેપ્ટમાં જ લેકિંગ હતી. કારણ કે હવે શું થયું છે, એટલી બધી જુદું જુદું આપી રહ્યા છે આપણને હિન્દી, આપણી સેટેલાઇટ ચેનલ્સ, એટલું બધું આપણી પાસે ખાવાનું છે કે તો આ ખાવાનું માટે તમે શું કામ આવો? તમારા દાળ ભાત રોટલી શાકમાં કંઈક નોખું અનોખું હોવું જોઈએ તો તમે એને ખાવા બેસો. તો આપણામાં જે નોખું અનોખું પણ હોવું જોઈતું હતું એમાં થોડું ક્વોલિટીમાં થોડું ઓછું હતું એવું મને લાગે છે, જેના કારણે આપણા લોકો કદાચ એટલું ગુજરાતી સિરિયલો આપણી ચેનલ નહીં જોતા હશે. કેતકીજી કઈ રીતે ચૂઝ કરે છે? ચલો અંદરની વાત પૂછું. કોઈ પણ સિરિયલ હોય, ફિલ્મ હોય, પ્લે હોય, કઈ રીતે ચૂઝ કરે? રોલ જોવે, ફર્સ્ટ નંબર ડિરેક્ટર જોવે, બજેટ જોવે, વેરી મચ બેનર જોવે, વોટ બેનર સિક્વન્સ જો મૂકવી હોય આપણે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ? ફર્સ્ટ ઇઝ રોલ, સેકન્ડ ઇઝ બજેટ, થર્ડ વુડ બી ડિરેક્ટર, અને પછી લાસ્ટ બેનર. કારણ કે કેટલું બી હાઈ સરસ બેનર હોય બટ રોલ નહીં હશે તો મને જ મજા નહીં આવશે, અને પછી સારો રોલ હશે અને પૈસા નહીં હશે તો મને. નાઉ કમ ટુ ધીસ પૈસા વાળી મેટર, સેકન્ડ પોઈન્ટ આપે કીધો, એવું ક્યાંક ફીલ થાય કરું કે યાર આર્ટિસ્ટ ક્યાંક આપણને લોજિક મળે, આપણને એક રીઝનિંગ મળે છે કે કેમ આર્ટિસ્ટ અમદાવાદ છોડીને, ગુજરાત છોડીને બોમ્બે આવે છે, કેમ આવે છે? એને 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 એટલું પે નથી થતું એ જેટલું કરે છે એને અમદાવાદ, એવું ક્યાંક લાગે છે ખરું કે એના કારણે લોકો શિફ્ટ થાય છે? શિફ્ટ અથવા તો પછી, અથવા તો પછી ત્યાં પણ ખરેખર જે આર્ટિસ્ટને જે પ્રમાણે મળવું જોઈએ પેમેન્ટ, એમાં પણ હજી ક્યાંક પ્રોપર સેટિસ્ફેક્શન નથી મળતું. સેટિસ્ફેક્શન મને એવું લાગે છે બહુ એક પોતાની અંદરની વાત છે, કારણ કે અમુક આર્ટિસ્ટોને બહુ બધું મળે તો બી એ લોકોને તો ઓછું જ લાગે, અને અમુકને ઓછું મળતું તો એને એમ લાગશે અરે વાહ વાહ વાહ. સો આઈ થિંક મની ઇઝ અ વેરી પર્સનલ વસ્તુ છે, બટ ઓપોર્ચ્યુનિટીઝ ડેફિનેટલી બોમ્બેમાં જે આર્ટિસ્ટો આવે એમને વધારે મળે છે, પ્લસ એમને જોબ સેટિસ્ફેક્શન પણ મળે બીકોઝ ત્યાં ક્વોન્ટિટી વર્ક પણ થતું હોય છે. સી ઇટ્સ નોટ ઓનલી ક્વોલિટી હેપનિંગ બોમ્બેમાં, ધેર ઇઝ અ લોટ ઓફ ક્વોન્ટિટી વર્ક. એટલે જેની પાસે બિલકુલ કામ નહીં હોય એ આવે બોમ્બે તો એને પણ તરત ને તરત બીજા દિવસે કામ પર એ લાગી શકે છે, જો એ બજેટમાં
બહુ નહીં કરે ને એવી રીતે કરે થોડો તો હી કેન ઓલસો ઇમિડિયેટલી સ્ટાર્ટ વર્કિંગ ધ નેક્સ્ટ ડે. હાઉ ઇઝ યોર ટીમ? 1760 ની ટીમ સાથેની મજાકમાં સી જેટલા પણ એપિસોડ શૂટ થયા છે, થોડા 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 ફની ઇન્સિડન્ટ મજા છે. મારી પાસે મારી બહુ તરીકે ઓફકોર્સ કૃષ્ણા ગોકાણી છે અને અમે ધીમે ધીમે જેમ જેમ કરે છે એટલે અમારું એક ટ્યુનિંગ થઈ રહ્યું છે અને મારું એનું સરસ ટ્યુનિંગ છે કારણ કે એ પણ થોડી આમ છે અને હું પણ થોડી અચ્છા એટલે એની એક મજા છે. પ્લસ હિતેશ કરીને એક એક્ટર છે જે મારા હસબન્ડના રોલમાં માનસ છે, જે મારો દીકરો છે, જે અહીંયાનો જ છે, અમદાવાદનો જ છોકરો છે. યસ, સો માનસ ઇઝ ઓલ્સો બહુ જ સરસ કરે છે. સાસુના રોલમાં દેવ્યાની બેન છે જે બહુ વર્ષોથી નાટકોમાં કામ કરી રહ્યા છે અને એમનું કોમેડીનું ટાઈમિંગ તો ડેમ ગુડ છે. અને અમારા ડાયરેક્ટરમાં હોમી વાડિયા છે, હુ ઇઝ અ વેરી બિગ નેમ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, બહુ મોટા નામ છે એઝ અ ડાયરેક્ટર એન્ડ એઝ એન એક્ટર. સો બહુ જ અમને મજા આવે છે એટલે મને એવું નથી લાગતું કે હું જઈને શૂટ કરું છું, મને એમ જ લાગે છે હું ઘરે બેઠી છું અને હું એન્જોય કરી રહી છું ઘરમાં. ફેવરેટ ફિલ્મ અત્યાર સુધીની કઈ આપની? ટોપ 3 ગણીએ તો. ટોપ 3 ફિલ્મમાં બાપરે તો બહુ યાદ કરવી પડશે. ઓફકોર્સ શોલે વોઝ માય ફેવરેટ ફિલ્મ આઈ લાઈક્ડ. એન્ડ બિફોર શોલે કઈ યાદ કરું મને? મધર ઇન્ડિયા આઈ લાઈક્ડ. મધર ઇન્ડિયા એક જમાનામાં નરગિસની જે ફિલ્મ હતી, આઈ ટુ રિયલી લવ. મને કોઈ ડ્રીમ રોલ પૂછે તો આઉટ સે મધર ઇન્ડિયા, નરગિસજી જો કિયા થા. પૂછ્યા વગર, પ્રશ્ન પૂછ્યા વગર પણ શું પૂછવો જોઈએ મારે? એ બહુ સરસ રીતે કીધું, મારે એમને પૂછવું જોઈએ તું સમજીને નથી પૂછ્યો કારણ કે બહુ કોમન ક્વેશ્ચન હતો એટલે, છતાં એમણે કહી દીધું કે મારે કેવો છે જવાબ તો આપી દો. રોલ હા, ઓકે ફાઇન. એટલે એ મને એક એમનું બહુ ગમતું હતું. આઈ ટુ લવ શોલે, આઈ લાઈક સ્પેશિયલી કેમિસ્ટ્રી ઓફ અમિતાભ બચ્ચન એન્ડ જયા બચ્ચનનું જે સાયલન્ટ કેમિસ્ટ્રી ચાલી રહી હતી, દેટ આઈ રિયલી લાઈક્ડ. બટ આ ફેવરિટ સોંગ, સોંગ ફેવરિટ જે ગુનગુનાવું ગમે યાર બોસ, કે કેતકીજી એકલા બેઠા હોય ને તો એવું લાગે કે બોસ આ ગીત તો ખબર નહીં. એટલે અમુક ગીત એવા હોય કે જે દર મહિને એકાદ વાર કે બે મહિને એકાદ વાર તો આવી જાય. હું ગાયન બહુ ગાતી હોઉં છું. અજીબ દાસ્તા હે યે, એ મને ગમતું હોય છે. આપણે ચાવ રાખીશું અને હું નહીં કહું પેલા ડાયરેક્ટરની જેમ કે તમારા અવાજમાં પ્રોબ્લેમ છે. આખી કડી આપણે સાંભળીશું દર્શક મિત્રો, ઓકે? આખી કડી, કડી ગીત નથી કહેતો, કડી કહું છું. સહન કરી લેજો, ભાગી જશે બધા. મેં કહી દીધું સહન કરી લેજો. હું ગાઉં? ઓ ગોડ. અચ્છા, અજીબ દાસ્તાં હે યે, કહાં શુરૂ કહાં ખતમ, યે મંઝિલે હૈ કૌન સી, ના વો સમજ સકે ના હમ, ના વો સમજ સકે ના હમ. દર્શક મિત્રો, હવેનો જે પણ સીન જોશો આપ એ ટુ શોટમાં જોશો. ના વો સમજ સકે ના હમ. દર્શક મિત્રો, કેતકી દવે એક એવું કેરેક્ટર કે સમજવા ધારો ને તો પણ ન સમજી શકો. એમના રોલને જોઈને બાકી ઇન્ડિવિઝ્યુઅલ મળો તો લાગે કે બોસ આપણે જે વિચારતા હતા ને એના કરતાં ક્યાંક હટકે વ્યક્તિ છે. દિલ ખોલીને વાત કરનાર વ્યક્તિ છે. પોતાને જે પણ અંગત લાગે છે તેમની સાથે અંગત વાતો શેર કરે છે અને જ્યાં એમને લાગે છે કે અહીંયા ક્યાંય પણ બોસ લેવા જેવું નથી ત્યાં એક શબ્દ પણ એ ઉચ્ચારતા નથી. આ છે કેતકી દવે. કેતકી દવે સાથેની આજની મુલાકાત આપને કેવી લાગી તમને ચોક્કસ લખીને જણાવજો. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી જ આપશો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કેતકીજી. થેન્ક યુ સો મચ.